नमोरिंदनु सिद्धानुजनुजनुकार सबंगल देवसिंह ब्रह्मोय मंगलम मंगलम भगवानगिरि मंगलम गौतमगुरु मंगलम सुरजने दर्वसु मंगलम नमो दुर्वनगदिवनिवारिनिवारिनि आरत्य विनादायमाविरायदायिनि ओंकारं बिंदुसहित नित्यं ज्ञानयोगामदमुक्षतं देव ओंकाराय नमो नमः वन्नगेच सुरेन्द्रच कोजपद संस्पर्श निर्विशिष्टनमस्काय श्रीवीरस्वामिने नमः कल्याणपादपारामसुतकङ्गायि माचलविश्वाम्भोजरविं देव वन्दे श्रीज्ञातनन्दन अज्ञानदिविनान्दानं ज्ञानाञ्जनसदाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण ने करनारा तारक तीर्थंकर श्रमण भगवान महावीर स्वामी आ संसार थी तरवा माटे अने मोक्ष सुख की प्राप्ति प्राप्त करवा माटे धर्म तीर्थनी स्थापना महापुरुष अने महासतीओना नाम ज्यारे पण लेवाय जेटली वार पण लेवाय जे पण टाइमे लेवाय जे पण क्षेत्र में लेवाय पाव पबंदा विलयम जंती अपना पापों ने तोड़ी नाखे। जे लोकोनी दुनिया मात्र पापों में बंधायेली है जे लोकोनी दुनिया मात्र पैसा में बंधायेली है जे लोकोनी दुनिया मात्र पीड़ा आपवा में बंधायेली है एवाना नाम जेटला लेवाय एटला कर्मबंधन अपने चोटाय। जेसिम नामक गणे पाप पबंदा विलयम जंती जेनु नाम ग्रहण करवामां पापना प्रबंधो तूटे जेनु नाम ग्रहण करवामां पापना प्रबंधो वधे। नाम सौथी डेन्जर स्थापना क्षेत्र द्रव्य ने भाव करता नाम एटला बधा संस्कार पाड़ी दे कारण के तमे बोलो बोलो एटले संस्कार एटला बधा पड़ता जाए नामना नाम मंत्री पाप बंधन नाम जेटला बने एटला महापुरुष में लेवा एटलू तरण तारण जवाय शास्त्र में लिखू है कि मारा गुरु नाम एज मंत्र है। जारे जारे भी आजना काल में महापुरुषों ज्या भी अटकी जाए ज्या पण मूंझाई जाए बीजों कोई न भगवान ने याद करे न कोई गौतम स्वामी ने याद करे पोताना गुरु ने हृदय याद करे एने काम थी। હું બંગારપેટની અંદર હતો અને સંઘની અંદર કંઈક ઉન્નતિ લાવી હતી કરવું હતું કંઈક અને ત્યાં આગળ નેમેશ્વરી દાદાનો નામનું હું ખાલી જાપ કરતો કારણ કે સંઘ નેમેશ્વરી દાદાએ સ્થાપેલું તો નેમેશ્વરી દાદાનું નામનું જપ કરતો ખાલી નામ અને બહુ જ મસ્ત સફળતા મળી એ સંઘની અંદર યુવાનો જોડાય અને ખીચડી ઘર ચાલુ થઈ એ તો ઠીક છે સુધી બી મહત્વ નથી પણ નામ એટલું કામ કરે છે। આજની તારીખમાં બી કોઈ બી ગ્રંથ કરતા મળતા કોઈ ગ્રંથમાં જો ક્યાંક અટકી જાય જવાબ સમાધાન ન મળે ભલે ગ્રંથ જે મહાપુરુષે બનાવ્યો ને એ મહાપુરુષને અમે માળા કરીએ અને અમે પહેલાંને વિનંતી કરીએ નો સંકલ્પ કે નો ફોર્સ વિનંતી કરીએ કે આપનો ગ્રંથ ભણીએ છીએ ને આ ગ્રંથ ભણતા મળતા અમે અહીંયા અટકી ગયા છે અમને સમાધાન મળતું નથી એવી કોઈ કૃપા કરો કે અમને સમાધાન મળે છ મહિનાની અંદર જવાબ મળે છ મહિનાની કોઈ પુસ્તક હાથમાં આવે કે ક્યાંકથી કોઈ પુસ્તક ઘરમાં આવે ક્યાંકથી કોઈ કોક પુસ્તક આપી જાય આઈ ડોન્ટ નો હમણાં એક જગ્યાએ ગ્રંથમાં અટકી ગયો છે અને મને પુસ્તક અમેરિકાથી એક બેને આપ્યું એમાં એનો જવાબ બેને શું કીધું સાહેબ મારી એક પુસ્તક તમે ઘરે લેતા જજો આમ કરીને આપીને જતા રહ્યા પુસ્તક તો સારી હશે હવે એને કેમ નહીં રાખવી હું નથી જાણતો એ તો બેન પુસ્તક આપીને જતા રહ્યા મેં તો એ બુક રૂમમાં આવીને ખોલ્યું ખાલી પર ના માજ્યું ટાઈમ તો હતો નહીં ઘરે આવીને બુક ખોલીને જોયું તેમાં જ એનો જવાબ હતો બોલો એ પાણા પર હું કંઈ તમને ચમત્કારમાં લઈ જવા નથી માગતો હું તમને એક કહેવા માગું છું કે આજની તારીખમાં બી ગુરુનું નામ મંત્રતુલ્ય છે અને એની જે મજા છે ને એ નામ લેવાની બહુ અદ્ભુત છે। આજે આ ભરેશ્વર સૂત્રમાં ખાલી સ્ટોરી નથી સાંભળવાની એ સમજવાનું છે કે કેવા મહાપુરુષના નામ મોઢા પર આવે છે અને મને કેવા નામ આવડે છે। જેટલા પિક્ચરના હીરો હિરોના નામ તમારા મુખે હોય અને જેટલા બિઝનેસમેનનું નામ તમારા મોઢે હોય એટલા મહાપુરુષોના અને મહાસતીના મોઢે ખરી હું એમ કહેવા નથી માગતો કે પિક્ચરના હિરોઈન પર તમે દ્વેષ કરો મારે કોઈને પર દ્વેષ નથી કરાવો પણ એ લોકોનું જીવન આખા જગતને મોજ શોખ રાગ અને મોહ તરફ ખેંચનારું છે। એ લોકોએ કરેલી ચેરિટી સાથે મને વિરોધ નથી પણ એ લોકોનું કાર્ય જે છે તે મોહ તરફનું કાર્ય છે એ બધા વ્યક્તિઓના નામ આજે આપણને મોઢા પર બેઠા છે આપણે આપણા મહાપુરુષો કોઈ બેઠા આજની તારીખમાં કલિકાળ સંરક્ષણનો ગ્રંથ હાથમાં લઈએ ને વ્યાકરણ બહુ ઓછા લોકો ભણે છે
ત્યારે ગ્રંથ આત્માને તો એમ લાગે કે શું એ મહાપુરુષે ગ્રંથ બનાવ્યો છે. અમને તો આમ આનંદ થાય કે અત્યારે તો આલમન એક જ છે કે એમના ગ્રંથો જોઈએ એટલે આપણે મહાપુરુષની શક્તિનો ખ્યાલ આવે કે કેવો ગ્રંથ બનાવ્યો છે. મહેસાણામાં મારા ગુરુજી વ્યાકરણ બનાવતા ત્યારે એમની જૂની ચોપડી, જૂનું જૂનું લખેલું હોય, એ ચોપડી કોઈને આપે જ નહીં. અને મારી એક વીકનેસ, જે ન આપે ને ગમે તેથી શોધી આવો, ધ્યાન રાખજો ભાવનાબેન, હું પહોંચી ગયો છું ત્યાં, એમ એમને ખબર પણ નહીં પડે. સારું સાહેબ, ને આટલી જૂની ચોપડી છે, આટલી નવી ચોપડી આવી ગઈ છે, સાહેબ જૂની ચોપડી કેમ પકડી રાખે છે? પણ એક દિવસ છે ને આમ ચોપડી ખોલવાના બાણા પર આમ બેસી ગયો, બાણા તો મારી પાસે ઘણા બધા હોય, એટલે આમ સાહેબની ચોપડી ગોઠવી, એમ સાહેબ જાય આમ ગયા હશે બોઝરૂમ, ત્યાં મસ્ત ચોપડી ગોઠવી કરીને આમ જોઈ લીધી કે અંદર સાહેબે શું ચોપડીમાં પ્લાન બનાવ્યો છે. એટલે ચોપડીમાં જે જગ્યા પર સાહેબે જે કંઈ અમને કહેવાનું હોય, એક્સ્ટ્રા કહેવાનું, બધા પોઈન્ટ લખેલા હતા. એટલે મને એમ થયું કે જો સાહેબે કેવું કર્યું, એક્સ્ટ્રા પોઈન્ટ લખેલા હતા ને એટલે સાહેબ ચોપડી છોડતા નથી, આટલી મહેનત કરી છે. મારી બહિર્દૃષ્ટિ મને એમ કીધી હતી કુદરતી. થોડા દિવસ પછી ગુરુએ મને એમ કીધું કે આ ચોપડી એટલા માટે અનાયાસમ કીધું કે આપણે જ્યારે ખોટું કરીએ ને તો ગુરુને ખ્યાલ આવી જાય, ત્યારે ગુરુને યોગ્ય લાગે તો અમને જવાબ આપ્યો, અનાયાસો જવાબ આપ્યો. મને કે આ ચોપડી જૂની છે, આ ચોપડીથી એટલા બધા લોકો ભણીને ગયા છે ને બધાની કૃપા ચોપડીમાં બેઠી છે. મારા દાદા ગુરુ આ ચોપડીથી ભણાવતા હતા, મારા ગુરુ આ ચોપડીથી ભણાવતા હતા, માટે હું આ ચોપડી ભણાવું છું. હું તો ગુરુની પરીક્ષા કરવા નીકળ્યો ને મારી પરીક્ષા થઈ ગઈ, હું કોઈ ગુરુ જોઈને ભણાવે છે, બધું લખેલું છે મારી બહિર્દૃષ્ટિ. અરે મારા ગુરુએ કૃપા દૃષ્ટિ પર મને સમજાવ્યું કે આ ગ્રંથની અંદર, આ ગ્રંથથી મારા દાદા ગુરુ ભણાવતા હતા, મારા ગુરુ ભણાવતા હતા, માટે આ ગ્રંથ. એ દિવસથી આજની દિન સુધી બધા પુસ્તકો મહાત્માને ભણાવવાના આવ્યા હોય તો નવા નવા પુસ્તકો નવા મહાત્મા લઈ લે, સૌથી જૂની કદાચ ફાટેલી પણ એવી પ્રથમ અંગીકાર કરું, કારણ મારા ગુરુએ જો એમ, કારણ કે અને મેં જોયું છે કે જેટલા લોકો ભણીને ગયા હોય એટલી કૃપા અંદર પડી ગયું. આજે પણ તમે ઉપાશ્રયમાં જ્યારે બી આવો ત્યારે મારા ટેબલ પર જોજો, બધા મહાત્મા પાસે વ્હાઇટ પાન હશે, મારા પાસે પીળા પાના હશે, જોઈ લેજો. હું ત્યાં 10 થી 12માં હોઉં છું, 10:30 થી 12:30માં તમારે મારા ટેબલ પર મારું પડેલું પાનું જોઈ લેવાનું, બસ બીજું કાંઈ નહીં કરો, તમને આઈડિયા આવી જશે. એ જૂનો ગ્રંથ, એ જૂના ગ્રંથની અંદર જેટલા મહાપુરુષો ભણીને ગયા એની કૃપાની મજા માનતો. આ સંસારમાં નિયમ બેસે નહીં, આ બધું આધ્યાત્મિક દુનિયામાં બધા નિયમો બેસે કૃપાના. સંસાર તો નવી ફેશન, કારણ કે પહેલાંનો જમાનો એવો હતો દુનિયા જે ફેશન કરે ટીવીમાં આવે, ને આજે તો ટીવીમાં જે ફેશન દુનિયામાં આવ્યું, આવા જમાનામાં આજે દુનિયામાં બેઠા છે. એટલે આ બધું કંઈ સંસારમાં કંઈ બેસે નહીં, આ બધું ખ્યાલ આવે છે. ગામડાનું જૂનું ઘર જ્યારે ખાલી કરીને બધું કાઢી નાખવાનું, ત્યારે મોટો પટારો બી કાઢતા જીવની જાય, કારણ કે પહેલાં તો મજબૂત આવ્યો બનાવ્યો, ત્યારે ભલે બી જેટલા બી રૂપિયા એ જમાનામાં બનાવ્યો, આજે એની કિંમત આપણે સાવ સસમ, આપણું મન કચવાતું જ હોય, કારણ કે એ ઓલ્ડ છે એટલા માટે નહીં, એમાં ઘણા લોકોની યાદગીરીઓ છે. એમ અમને ગ્રંથમાં દરેક જેટલો ગ્રંથ બધું વપરાયો એટલે એની કૃપા છે. અને એ કૃપાઓ આપણે બધા મેળવી રહ્યા, એનો આનંદ કેવો. માટે મહાપુરુષના નામ જેટલા લેવા એટલા લેવાના. સંસારીઓ અને મેજોરિટી જે લોકોએ પાપની દુનિયામાં મજા માણી છે એવાના નામ જેટલા ન લેવા એટલા નહીં લેવા. એના નામ ન સાંભળે તો કાંઈ ફરક નથી પડતો, પછી એના નામ ન લેવાથી ફરક પડતો એના નામ તો ખાસ લેવા. આ મહાપુરુષ ભરેશ્વર બાહુબલી અભય કુમારો દંડન કુમારો શ્રી અણિયા ઉત્તો અહીં ઉત્તનાગ દત્તો મેયજ સ્થૂલભદ્ર વૈર ઋષિ અહીંયા સુધી આપણે પહોંચે. વજ્રસ્વામીનું જીવન આપણે જોયું, નંદીસેન મુનિ, શું આ મહાપુરુષનું જીવન હશે તમે કલ્પના કરજો, કે શું નંદીસેન મુનિની ખાલી વાત કરી આપણે. એક સમય બે નંદીસેન થયા છે, આપણે નંદીસેન મુનિની વાત બરાબર સમજી. ભગવાન પાસે જ્યારે દીક્ષા લેવા માટે જાય છે ત્યારે ભગવાનને ખબર છે કે આ માણસ એવા ભોગાવલી કર્મ ઉદયમાં આવવાના કે સંસારમાં પાછો જવાનો છે, છતાં પણ પ્રભુ એને દીક્ષા આપે છે. ભગવાન સ્વયં જાણે છે કે આ અમુક વર્ષ દીક્ષા પાડીને સંસારમાં પાછો જશે, કારણ કે એના ભોગાવલી કર્મ બાકી છે.
તમારી સામે કોઈ માણસ હું લઈને આવું ને એમ કહું કે આને રિક્ષા છોડી છે, તો તમને અહોભાવ થશે કે દુર્ભાવ થશે કે નોર્મલ રહેશું? મને કંઈક જવાબ આપો. જે થાય ન થવું જોઈએ. આ ધ્યાન મારા ગુરુદેવ જયગોસુરી દાદાની તમને એક વાત કરું, આપણા બધાનો ગુરુદેવની એક વાત કરું. એક દિવસ હું બેઠો હતો ને ઇરલાથી એક શ્રાવક આવ્યો ને સાહેબે એને મારી સામે એ શ્રાવકને એ જ શિક્ષા આપી. સાહેબે એ શ્રાવકને એમ કીધું કે તારે કોઈ ચડાવવામાં પૈસા નહીં વાપરવાના, તારે જો મૂડી વાપરી હોય ને તો અમારામાંથી કોઈ સાધુ ઘરે ગયો હોય તેને તારે હેલ્પ કરવાની. હું ત્યાં બેઠો, હું સાહેબને પૂછી તો હિંમત એના ચાલે, હું સાહેબને કાંઈ પૂછી શકું નહીં. સાહેબના પ્લાન અને એમના વિઝનને સમજવા માટે મારી બુદ્ધિ જ ન હોય ત્યારે. તો બાળકોની બેઠાને કીધું, સાહેબ આ શું બોલો છો, જે છોડીને ગયો એના માટે તમે વ્યવસ્થા કરો છો? વોટ ઇઝ ધીસ? મગજમાં તો ઉત્પાદ થઈ ગયો પણ બોલવાની હિંમત ન ચાલે. બે દિવસ એને કીધું, સાહેબ એક પ્રશ્ન મનમાં હેરાન કરે છે. બોલ સાહેબ. તમે ઓલા શ્રાવકને કીધું, ભલે સાહેબ આપ નાની જો, આપ જે કોઈ સાચું જો એમાં ના નથી. સાહેબ જે માણસ દીક્ષા છોડીને ઘરે જઈને હેલ્પ સુગમ કરવાની, કારણ કે દીક્ષા છોડીને ઘરે ગયા પછી માણસ પાસે પૈસો ન હોય, ઘર ન હોય, ધંધો ન હોય, અને એ માણસ જ્યારે ખાવાની તકલીફ પડે ત્યારે જો એને એક વખત વિચાર આવે કે મેં દીક્ષા પડી આટલો મોટો મેં ગુનો કર્યો કે એને પછી મને કાંઈ ન મળ્યું. જ્યાં વ્યવસ્થા નહીં હોય એને આપણા દીક્ષા પ્રત્યે જો દુર્ભાવ થયો તો એના આત્માનું શું થશે વિચાર કરો. ખોટું કર્યા ગયા પછી પણ શાસનમાંથી કઈ વ્યક્તિએ કંઈક વસ્તુ પામીને જ છૂટી પડી હોય એને એ વસ્તુ પ્રત્યે પણ ક્યારેય દુર્ભાવ ન થાય, એના માટે નાની આટલો સરસ માર્ગ અમને સમજાય. ત્યારે એમ થયું કે સમ્યક જ્ઞાન ભણ્યા પછી કે આવો ધર્મના ક્ષેત્રમાં આવેલો માણસ કોઈ કારણસર કર્મોદય વસાત જ્યારે આ ક્ષેત્ર છોડે તો બી તેને એને આ ક્ષેત્રમાં હું હતો એ ખોટું થયું આવો વિચાર એને પેદા ન થાય, એ ધ્યાન રાખવાનું સાહેબ આપણે સૂચન કરે છે. દુર્ભાવ ન થયો જીવ દળશે. ભોગાવલી કર્મ ક્યારેક આપણે આવ્યા ને આપણે છોડીને જતા રહ્યા તો શું કરું? આપણી દ્રષ્ટિ એકદમ જ પોઝિટિવ કરે. ને તો આ નંદીસેન પર શું કરશું? તમને નંદીસેન એક ખાલી પિક્ચર બતાવીશ કે સંસારમાં ગયા પછી જેને કામ કર્યા ને એ કામ આપણે પણ ન કરી શકું. હું તમને ખાલી એના કાર્ય બતાવું છું, તમે હાથ જોડીને ઝૂકી જવાના છો. નંદીસેન મુનિ દીક્ષા લીધી, સુંદર મજાનું સંયમજીવનનું પાલન કરે છે. એક દિવસ વેશ્યાના ઘર તરફ ગોત્રી માટે નીકળ્યા છે. એમને ખબર નથી કે આ વેશ્યાનું ઘર. એટલો તો અપ્રમત્ત સાધુ હતા ને ભગવાન એમને એટલા સરસ સાજ્યા હતા, અને આજે ગોત્રી માટે નીકળ્યા છે ને જતાં જતાં કુદરતી વેશ્યાના ઘરે ધર્મલાભ આપી દીધો. એમને ખબર નહીં કે આ વેશ્યાનું ઘર હશે એટલે ત્યાં ધર્મલાભ કીધો. એટલે વેશ્યાએ કીધું મને ધર્મલાભ નહીં, મને અર્થલાભની જરૂર છે. ધર્મ એટલે ધર્મ અને અર્થ એટલે પૈસો. એ સાધુએ ત્યાં આગળ આમ તનકલું આમ કર્યું, ઉપર તોરણની અંદર જતો આમ પાંદડા મહલાવ્યું એટલે એના ઘરે પૈસા પડ્યા સીધા. સાધુ જબરદસ્ત હતા નંદીસેન મુનિ. એટલે એને સાધુને કીધું મારા ઘરે રહી જાઓ, ઓફર આવી દીધી. સાધુનું અહીંયા કર્મ ઉદયમાં આવ્યું, સાધુનું પતન થયું. સાધુ વેશ્યાના ઘરમાં કપડાં ઈ જે વેશ એના ઘરે બદલીને એના ઘરે રહેશ. રૂમમાં એ વેશ હજુ પણ પડ્યો છે, હજુ એટલે એ વખતની વાત છે. 10 વર્ષ સુધી એના ઘરે રહ્યા. કેટલા વર્ષ? 10 યર્સ. નિયમ લીધો રોજના 10 જણને અહીંયાથી પ્રતિબોધ કરીને દીક્ષા ન આપું ત્યાં સુધી બપોરની ગોચરી વાપરવાની નહીં. શું નિયમ? રોજના 10 જણને પ્રતિ, અને કયા 10 જણ? જે વેશ્યાને ભોગવવા માંડે આવા 10 જણ. શાસ્ત્રકાર ભગવંતોએ આને પ્રભાવક કીધા છે. આ પ્રકારના પ્રભાવકની વાત આપણે સંકિતના 67મી સજ્જામાં ભણતા હતા. એમાં એક પ્રભાવક આવેલા, ધર્મકથા પ્રભાવક. આ છે ધર્મકથા પ્રભાવક. એક જણને દીક્ષા પી બતાવો, ચાલો પ્રેરણા કરો. હિંમત તો કરો. કાલે એ જ કહેવા માગું છું કે પરિણામ કેટલો જાગ્રત હશે અને ભગવાને કેવું જોઈને દીક્ષા આપી હશે કે આનું પતન થશે તો બી યોગ ક્ષેત્રમાં પતન થશે, ઉપયોગ ક્ષેત્રમાં પતન નહીં થાય. બાહ્ય શરીર અને કર્મો દિવસ બાહ્ય વેશ ઉતરશે પણ અંતરની અંદર આત્મા નથી ઉતર્યો અને પક્ષપાત જતો નહીં રહે, માટેની આ દશા જુઓ કેટલી ઊભી છે. રોજના 10-12 વર્ષ સુધી, 10 નહીં 12 વર્ષ, ડેલી 10, એક પણ દિવસ ખાડો નહીં. બધાને કીધું દીક્ષા લો, બધા લઈ લે, આમ લઈ લે. એક જણની દીક્ષા તમે પ્રેરણા કરી, તમે ખર્ચો કરીને કરો એમ નહીં, પ્રેરણા કરીને પાવો. એક જણ
નહીં કે તમારા દીકરા દીકરીને જેને પણ તમારે આપવી, તમારે ખાલી પ્રેરણા કરવાની, બેટા દીક્ષા લઈ જતો મોટો. એક જન બી તમારાથી થયું તો હું આખું જગતની અંદર તમારી પુણ્યાય અને તમારી આવડતમાં હું તમને કહીશ કે ખરેખર તમે દુનિયામાં સૌથી મોટું કામ કરશો. એક માણસને અભિદાન આપીને મોટો બનાવીને, દીકરીને જન્મ આપીને મોટા કર્યા પછી, સંસ્કાર આપ્યા પછી, જેટલો સંસારમાં રહે છે અને જેટલા સંસારના પાપોને ભોગવે, કરે, કારવે, આપણે ન શીખવાડ્યા હોય, જન્મ તો આપણે જ આપ્યો જ. જન્મ આપ્યા પછી આપણે એને ધર્મની સાચી સલાહ કેટલી આપી શક્યા, ધર્મ કેટલો આપી શક્યા, એટલી સાચી મૂડી, બાકી બધું તો સંસાર જ આપણે. આદે નામ કરવું સેનાથી બંધાય, સહન કરવાથી. કેટલું કરો સહન અત્યારે આપણે, હું તમે આપણે બધા? આપણને પાપ એ નથી લાગતું. આપણે જન્મ આપ્યો, આપણો આપણામાંથી, આપણી કુખમાંથી જન્મેલો આપણો હૃદયનો ટુકડો, આપણો હાથમાંથી જન્મ લીધેલો આપણો દીકરો દુર્ગતિમાં તો ન જ જાય, એ ભાવના તો દરેક માતા પિતાને હોવી જોઈએ. હું તમને એમ નથી કહેતો કે તમે એના એને પાપ બાંધાય, તમે બાંધ્યા એને, તમે જે એને દુનિયામાં આપ્યું, એ જે દુનિયા જોવા ગયો, એના આત્માનું પતન તો ન જ થવું જોઈએ, એટલા સંસ્કાર તો તમારે આપવાના. અમે બી જન્મ લીધો એક માતાની પૂછશે અને અમે અહીંયા સુધી પૂછશે. એક દિવસ અમારો સમય એવો હતો કે અમે હોટલ પણ ન બતાવ્યું, થિયેટર પણ ન બતાવ્યું, અમે અહીંયા પૂછ્યા. હું તમને એમ નથી કહેતો કે તમે દુનિયામાં એને ન ટકાવો, બધું દુનિયા બતાવશો, એ જાણશે, કરશે, કારશે. ધર્મના સંસ્કાર, સાચી સમજણ, સમજણ આપજો ક્રિયાની, સમજણ એના આત્માની સમજણ એને ઊંડાણમાં તમારે આપી દેવાનું. બેટા આ બધું દુનિયામાં જ, આ બધું તમે કરશો પણ આત્માને ભૂલતા નહીં. પાસે બેસાડીને જમતા જમતા વાતો કરતાં કરતાં આવી ચાર વસ્તુ એના મગજમાં ઉતારી દેજો. એ કેવી રીતે ઉતારવી તમારી ફરજ, ત્યારે શિક્ષક બનજો મસ્ત મજા. અને પછી જો એ ઉતરી ગઈ ને તો જીતી ગયા. આ રીતે આપણે થતું અમને તો એકવાર મા બુદ્ધિ મારશે એકવાર અમને કીધું હતું, શાસ્ત્રીય પદાર્થ ને એમના ચિંતનથી કીધું છે, શાસ્ત્રમાં કોઈ વાંચવા નથી આવ્યું. એટલે તમે એક પદાર્થ એમને અમને વાતચીતમાં કીધું એટલે એ રીતે તમને વાત કરું છું કે જે માતા પિતા દીકરાને જન્મ આપ્યા પછી સાચો માર્ગ બતાવી ન શકે ને પાપના માર્ગમાં ધકેલી દે, એ કસાઈખાનામાં કામ કરનારા તુલ્ય માતા પિતા સમજો. આમ અમને સમજાય. એટલે આપણા બધા પર બહુ મોટી જવાબદારી છે. એક પક્ષે સંસાર છે, એક પક્ષે એ લોકોની દુનિયા છે, એક પક્ષે આપણી દુનિયા છે. આપણી દુનિયામાં એને ટકાવવાના હોય બધું પર આપવું. એક પક્ષ એ પણ ઊભો છે કે સાચી સમજણ પણ આપવાની. શું એ સમય હશે માથામાં તિલક નહીં કરી લાવો તો દૂધ ન મળે. અમે લોકો તો દેરાસર પાસે જતા, તિલક કરીને પાછા આવતા, દેરાસર દરતા જ નહીં, અંદર તિલકથી દૂધ મળતું હતું, તિલક કરીને પાછા આવવા. બે જણા કે દર્શન તો કર, હા ભૂલી ગયો, આમ કે ભૂલ્યા ન હોય, જાણીને ન કર્યા હોય, કારણ કે અમને દૂધ તિલકથી મળતું હતું. અને આજે જ અમે અફસોસ કર્યો કે સારી આવી આપણી સમજણ હતી કે તિલક દેખાયેલા આપણે તિલક સુધી હોય, ભગવાન સુધી ન પહોંચ્યા. પણ એ સમય નાના હતા, અમારી સમજ આટલી હતી, અમે આવું કરીને પાછા આવતા. માર સાહેબ ઘરમાં બોરવાના હોય ત્યાં સુધી અમને જમવાનું નહોતું મળતું ઘરની અંદર. અમારા વડીલ અંતરાય નહોતા કરતા પણ અમને શીખવાડતા હતા, જાઓ ગેલેરીમાં પારો, મહાપુરુષની રાહ જુઓ, ક્યારે આવે મહાત્માની રાહ જુઓ, જાઓ ગેલેરીમાં લટકીને ઉભા રહેવાનું અડધો કલાક 20 મિનિટ, આવે એટલે ઘરે કેમ આવવાનું, આવ્યા આવ્યા એટલે અમારે બધા ઊભા રહેવાનું હાથ જોડીને. અમે તો ના ના, અમને ગરમ ભરાવતું તો ના ભાઈ, આમ ઊભા રહેવાનું. જેવા સાહેબ દાદા, સાહેબજી પધારો પધારો, આમ કરવાનું બહાર જઈને, બસ અમે નાના હતા. મેં એવો દિવસ જોયેલો હતો કે સાધી જ યોગન દર બીજા દિવસે, દર સાંજે કે દર બીજા દિવસે અમારા ઘરે ન આવે, અમારા દાદા ઉપાશ્રયમાં જાય ને સાહેબજીને કહે, સાહેબજી કેવા છે, સાહેબ આવ્યા નથી. અને મેં એવું પણ જોયું છે કે એક સાધી યોગન ઘરે, અમારા ઘરે વરે આવીને ઉપાશ્રય પહોંચી ગયા હતા, એમને કહ્યું કીધું કે તમે ત્યાં જઈને આવ્યા જયસિંહ બાપાના ઘરે, કે ના નથી, જાઓ પાછા જાઓ. એમના ઘરે જાવ ના, એવા કેમ આટલી રોજ વિનંતી કરે, તમે જઈને કેમ આવ્યા, ગોચરી આવી ગઈ હોવા છતાં પણ એમને પાછા મોકલાવી, જાઓ એક વાર જાઓ. એમના ઘરે આ દિવસ જ્યારે અમે જ્યારે જોયું કે અમારા બા અમારા દાદાએ શું સંસ્કાર રહે, એટલી જ એટલું જ કહેવા માગું છું. ભલે વર્ષે એક વખત મહાત્મા ગુજરી પધારે કે 6 મહિને એક વખત મહાત્માનો લાભ મળે, કે આટલા મોટા ચોમાસામાં તમને 2 વખત લાભ મળે, દીકરાઓને એ દિવસે ઘરે ઉભા રાખો અને ઉભારો દીકરા ઉભો રાખો. કદાચ આપણને વોરવા માટે ન મળ્યું પણ આપણે એને બતાવ્યું હશે ને તો એ આનંદ હશે.
કફ પરેડની અંદર મહાત્માને અનુભવ થયો હતો. કફ પરેડ એરિયાની અંદર તાજોટરની પાછળની અંદર બહુ મોટા બિલ્ડિંગ છે બે. 16 વર્ષની ઉંમરની એ છોકરીએ જ્યારે માસા ઘરે વરવા માટે આવ્યા ત્યારે છોકરીએ પ્રશ્ન કર્યો, મમ્મી આપ કેમ આપણા ઘરે આવ્યા છે? સાહેબજીને ત્યારે એની મમ્મીએ એને અંદર મોકલી કીધું, સાહેબજી સોરી પ્લીઝ, મારી દીકરી જીવનમાં પહેલી વખત સાધુ જોઈ માટે એના પ્રશ્ન કરું કે આપણા ઘરે કેમ આવે, સાહેબજી માફ કરો. આ કફ પરેડ કાલે આ કર્મક્ષેત્રનો કો ન બને ધ્યાન રાખવાનું. એક જણ બોલાવે ને બધા લોકો એને સાહેબજી અમારે ત્યાં આવી લાભ લેવો જોઈએ, દીકરા દીકરીની પાસે વળાવો, એ જે સંસ્કાર નાખ્યા છે ને આવતીકાલે ગમે ત્યાં જશે એ મહાત્માને નહીં ભૂલે. પ્રેક્ટિકલ ધર્મમાં તમે એને ઉતારી પડશે. નંદીસેન મુનિએ તો વેશ્યાના ઘરની અંદર લોકોને અને વેશ્યાને ભોગવવા માટે આવે આવા લોકોને ધર્મમાં દીક્ષા આપી દીધી, આમ આમ 3 કલાકનું પ્રવચન એમ આમ આમ દીક્ષા લઈ લે. અને રોજ 10-12 વર્ષ સુધી આંકડો તો મૂકો, શું આ કેવા ધર્મ કથી પ્રભાવ કરશે? એક જણને દીક્ષા આપી શકવામાં દમ નીકળી જાય. અમને જ્યારે કોઈ પૂછે કે તમે કેટલા સ્ટુડન્ટને દીક્ષા આપી, ભલે એકવાર અમે આંકડો બોલી નાખીએ, અમે જ્યારે એમ નંદીશ્વર મુનિનો આંકડો જોઈને તમને એમ થાય કે આ કેવી રીતે થતું હશે? 2 કલાકમાં કોઈ તૈયાર નથી થતું, 2-2 વર્ષ મહેનત લાગે છે, નીચવાય જોઈએ, એમાં 5-15 માં ફેલ ગયા હોઈએ અમે, કેટલું ઉથલ પાથલ થાય છે. એમાં બી પાછું અમારી પૂરી મહેનત ન હોય, મહેનત તો એની જ હોય, અમે તો ખાલી આમ તૂટી ફૂટી જેવું કામ કર્યું હોય ખાલી. એટલે કહેવાનો છે માત્ર એક છે કે દીકરાને એટલા સરસ સંસ્કાર આપવાનો એ આપણી ફરજ છે. એને તમે જેમ પિકનિકના પોઈન્ટ બતાવો છો, ગોવા લઈ જાઓ છો, બેંગ્લોર લઈ જાઓ છો, ઉટીમાં લઈ જાઓ છો કે બીજા કોઈ ક્ષેત્રમાં લઈ જાઓ, એમ એવી રીતે એને તીર્થસ્થળમાં પણ એવી રીતે લઈ જવાના. એના માટે તમારે જવાનું, તમારા માટે નહીં, અને એને એવો સરસ ધર્મ કરાવવાનો, બધી રીતના સંસ્કાર એનામાં મૂકવાના. ગાડીમાં પણ ફેરો તો ટ્રેનમાં બી ધકેલતા શીખવાનું, દુઃખ પણ બતાવવાનું, સુખ પણ બતાવવાનું, બધી રીતે પગભર કરવાના, સાધનમાં એમ મજબૂર નહીં કરવાનું ક્યારેક પણ નહીં. પેલા ફરો મોટા થશો પછી સુખ મળશે, આ બધા સંસ્કારો સિંચન કર્યું છે તો આવતીકાલની ભવિષ્યમાં તમને ચિંતા એ રીતની નહીં હોય કે મેં મારા દીકરાને ધર્મ નથી આપ્યો. છોડ વાળે ત્યારે વાળી દેવાનો, થડ ત્યાં પછી નહીં વાળી શકાય, આટલામાં સમજી જાઓ. આ એની રિયલ ચાવી છે. સમજાઈ ગઈ આટલી નંદીશ્વર મુનિની વાત? 12 વર્ષનો પછી એક દિવસ એવો આવ્યો કે 9 જણા સમજી ગયા છે, 100ની સમજતો જ નથી. સમજાય કે દીક્ષા લે તારું કલ્યાણ થશે, બહુ એની સારી ભાષામાં સમજાવે છે. સોની કે વાત તો 100% સારી છે પણ મારી તૈયારી નથી, અને વેસ્યા અંદર ભૂખ લાગી છે. એટલે કે આવી ચલો સ્વામીના જમવાનો ટાઈમ થઈ ગયો, તો કે આ એક કર એટલે આવું છું. 20 મિનિટ જેવો તરતો નથી એટલે પાછી કહેવાય કે ચલો ને પ્લીઝ ભૂખ લાગી છે, તો કે આ તરશે પછી આવીશ. હજુ 1/2 કલાક લાગે ઓલો તરતો જ નથી, એટલે ગુસ્સામાં આવ્યું કે આવો છો કે નહીં કે શું કરો તમે, તો કે નહીં આ તરતો નથી, તો કે એના તરત તમે જાઓ, તરી જાઓ. ઘરમાં ખપી ગયું, એ જ રૂમ જે રૂમમાં કપડાં બદલ્યા હતા એ જ રૂમમાં એ જ વેશ પહેરીને 12 વર્ષ પછી સાધુ નીકળ્યા અને ભગવાન પાસે જઈને પાછી દીક્ષા લીધીને આત્મકલ્યાણ સાધીને મોક્ષમાં. આ બહુનો પાપી માણસ આ બહુમાં બી મોક્ષમાં જાય, ચિંતા નહીં કરો. શું કહું છું? આ બહુનો પાપી માણસ પણ આ બહુમાં મોક્ષમાં જઈ શકે. શું ખબર ભાવ ભાવથી કેવું ભાતું બાંધતું હોય કંઈ ખબર થોડી છે આપણને. બોલો, દીક્ષા છોડીને ઘરે ગયા હતા 12 વર્ષ સુધી કેવો પરિણામ જાગ્રત થયો છે? વેશ્યાના ઘરની અંદર ભોગ ભોગવે જેમ નથી કહેતો, ખાલી રહે સમજી લેજો તમે બરાબર, એના જાતની રસોઈ એની સાથે જ રહેવાનું, ત્યાં જ જિંદગી જીવવાની, આટલો બધો પ્રેમ સંબંધ ગાઢ વેશ્યાને એના પ્રત્યે છે. પોતાના બી કર્મ છે, પોતાનું બી પતન થયું છે, છતાં બી અંદરખાને ધર્મની કેવી જાગૃતિ હશે? દીકરાને સંસ્કાર આપ્યા પછી દીકરો કદાચ દુનિયાના કોઈ બી ખૂણામાં કે જ્યાં ધર્મ નહીં હોય ને એવા ક્ષેત્રમાં પણ જો કામ કરતો હશે ને લાખો ડોલર કમાતો હશે ને તો બી આવી રીતે જાગતો હશે. અને આ જગાડવાનું કામ, અંદર દીપક પ્રગટાવવાનું કામ આપણે બધાએ કરવાનું, નહીં કે એકલા માતા પિતા, માતા પિતા ગુરુ સાધુ સાધી ધર્મના પ્રત્યેક વ્યક્તિ આટલા કામ કરવાના. અને આપણે બધા કરતા કેમ કરું ને કેવી આવડતથી કરું એ તમારો વિષય. એને એમ ન થવું જોઈએ કે મને આવું ફોર્સફુલી કરાવું છું. રજ્જુ દોરડાથી ખેંચીને ને સામેથી એ ડિમાન્ડ કરે કે આજે ધર્મ એવો દિવસ જોઈએ. જે દિવસે જીજ્ઞાબેન ઘરની દીકરી એમ કહે ને કે મમ્મી અમને પાલીતાણા લઈ જાઓ, શંખેશ્વર લઈ જાઓ, નાગેશ્વર લઈ જાઓ, મમ્મી અમને આ કાંગડાજી તીર્થ નજો અમને ત્યાં લઈ જાઓ, જ્યારે તીર્થ માટે સામેથી ઓફર મૂકે ને
એ દિવસે ઘરે શીરો બનાવીને કે મીઠાઈ જમાવીને જમજો, આગમાંથી રણજો કે આજે આ દિવસ મારા ઘરે કે મારા ઘરે સુપુત્ર છે, કુપુત્ર નથી. દુનિયાના પ્લાન તો બધા બનાવે. આ વર્ષે લે લડાખ જવું છે, અવતર છે, ક્યાં જવાનું? બીજું આ ખૂણો, એક ઓલો ખૂણો, એક આ, મને આવડતા બે ચાર ખૂણા જ આવડે છે મને. એ પ્લાન તો કોઈ બી બનાવી શકે છે. જે દિવસે ઘરમાં તમને આ સમાચાર મળે, એ દિવસે તમારે શીરો એટલે મીઠાઈ જમજો, તમે ભગવાનની પાસે જઈને રડજો, તમે ખુશીના સમાચાર કહેજો કે આજે ખરેખર મારું કામ થઈ ગયું, દીકરાની પહેલી ઓફર મહત્વની આવી. વાત સમજાઈશ? આ સંસ્કારનું સિંચન આપણે બધાએ કરવું. સમય છે, સંજોગ છે, માણસ આગળ નીકળી શકે. નંદીસેન મુનિની તાર કેવી કેવી અવસ્થા હતી? બીજા એક નંદીસેન મુનિની દ્રષ્ટાંત મને ખ્યાલ છે. શરીરે શ્યામ વર્ણ હતું, એકદમ બ્લેક. માતા પિતાથી તો તેઓ વિહીન થઈ ચૂક્યા હતા, મામાના ઘરે મોટા થતા હતા. મામાને 7 દીકરી હતી ને એક દિવસ મામા 7 દીકરીનો ઓફર મૂકે છે, આની સાથે લગ્ન કોણ કરશે. એ સમય એવો હતો કે મામાની દીકરીઓ સાથે લગ્ન થતા હતા. એ સમય એવો હતો, 7 દીકરીઓ એક જ વસ્તુ કીધી, અમે મરી જઈશું પણ આની સાથે લગ્ન નહીં કરીએ. એટલા તો શ્યામળા હતા કે એને કારણે દીકરીઓ ચોખ્ખું, અમે મરી જઈશું સુસાઇડ કરીને, આની સાથે લગ્ન નહીં કરીએ. ત્યારે નંદીસેન વિચાર્યું કે મેં મારા એવા કર્મો કર્યા છે, તમારે જીવીને કોઈ અધિકાર નથી, મારા કારણે બધાને પીડા થશે. એ સુસાઇડ કરવા માટે છેક પરત પર પહોંચીશ, જસ્ટ આમ ઝંપલામાં જઈશ, શાસન દેવી આવે છે. ઉત્તમ આત્માનું પુણ્ય તપે ત્યારે એન્ડ ટાઈમમાં પણ ભગવાન બચાવવા માટે આવે, અને ધાર્મિક માણસોને તકલીફ આવે તો શાસન દેવોના સિયાસોનો કંપેમાન થાય થાય ને થાય જ. શાસન દેવી સામે આવીને ઊભી રહી ગઈ, શું કરે છે? વળવું છું મરવા માટે. કે કેમ? તો કે જગતમાં એવા હું કર્મો લઈને જન્મ્યો છું કે મારા માતા પિતાથી વિખૂટો થયો, શરીરમાં શ્યામ વર્ણ, મારી સાથે લગ્ન કરા કોઈ તૈયાર નહીં પણ મારી સાથે લોકોને મરવા તૈયાર થઈ જાય. આટલું બધું જ્યારે મને બધું અશુભ મળ્યું છે તો પછી મારે જીવન કોઈ અધિકાર જ નથી. કે કેમ? ભગવાન મહાવીરના સમસ્ત્રમાં જઈને દીક્ષા લે ભગવાન પાસે, કેમ ભૂલી જાય? ત્યારે એ વ્યક્તિ ભગવાનના સમસ્ત્રમાં જ્યારે ભગવાનની દીક્ષા લઈને ભગવાનની પાસે જ્યારે રડે ને કે ભગવાન મને દીક્ષા આપશો, ભગવાન એને ઊભો આપે છે. બધા રસ્તા બંધ થાય ત્યાં ધર્મ રસ્તો ખુલ્લો થાય. નક્કી કર્યું એ મહાપુરુષે કે જિંદગીભર માટે મારે હવે સાધુ સાધીને વ્યવાજ કરીને મારા કર્મ તોડવા, હું કોઈને ગમતો નથી ને, હું વ્યવાજ કરીશ. શું વ્યવાજ? આ વ્યવાજ કરવી એટલે આપણા બધા માટે દુર્લભ છે. આંબીલનો તપ કરે, આંબીલ રોટલો કાઢી, શાસ્ત્રકાર એમ લખે છે કે માખીને પણ બેસવાનું મન ન થાય ને એવો રોટલો હોય. એ કલ્પના કરો, આંબીલનો રોટલો માખી પણ ન બેસે એટલે હું રોટલાની કિંમત રહે? ઠંડો ગાર ભાત જેવા ભાતને 21 વખત પાણીમાં ગાળીને વાપરે, એ બી આંબીલના ભાત, હું સ્વાદ. એને પણ પાણીમાં ધોવે 21 વાર, એકવાર ધોવે પાણી કાઢે, બીજી વખત ધોવે પાણી કાઢે, એટલે પાછા કેટલા સ્વાદ વિહીન થાય. રાખ પોસાય છે ને, એટલે થોડું બી મીઠું ઓછું લાગે, થોડું બી મરચું ઓછું લાગે તો આપણે બધા તો ઉપરથી નાખી દઈએ. મેથીનો સંભારમાં તો થોડોક આમ સોડમ આવે. સોસ વગર તો ઢોકળા ઉતરતા નથી, ચટણી વગર ઉતરી જાય, સોસ વગર નથી ઉતરતા. આ દશા જ આજે આપણી. અને આ મહાપુરુષનું જીવન ખાલી આમ માખી પણ ન બેસે એવો રોટલો. કેવી રીતે? પરીક્ષા કરવા માટે દેવ આવ્યા, બે દેવ. સાધુનો વેશ લીધો ને, એક ગામની બહાર બ્રિજ ઉપર બેઠા અને એક સાધુ અંદર આવ્યો. જસ્ટ આમ બીજા બેસતા ત્યારે દેવ આવ્યો. હે મુનિ, ખબર પડે જ કે નહીં, અહીંયા વાપરવા બેઠો છે ત્યાં ઓલા મુનિની હાલત જો કેવી થઈ ગઈ છે, શરીરમાં વીકનેસ થઈ ગઈ છે, ઝાડા છૂટી ગયા છે, તમે અહીંયા બેઠા છો, શું વાત છે? મને ખબર નથી. આમિર પડતો કે દોડતા દોડતા ત્યાં ગયા, ઓલો તો દેવ હતો, આમ ગરડા સાધુનું રૂપ લઈને બેઠો હતો અને આમ શરીર તૂટેલું ફૂટેલું રાખીને આમ ભાંગેલો અને આખા કપડાં બગડેલા, તરત ચોખ્ખો ચોલપોટો સારો પહેરાય, એટલો ગંદો વાસ મારતો. શાસ્ત્રકારીના વાસની વર્ણન કહે છે કે કેવી વાસ મારતી હતી કે તમે ઉભારો તો 10 વખત પરમિટ થઈ જાય, તમે ભાગી જાઓ. એ પણ આત્મા ઉપાડીને સાધુને ખભા પર બેસાડી લાવે ત્યારે સાધુ ખભા પર પાછળથી, એ તો સાધુ છે નહીં, દેવ છે નહીં, પરીક્ષા કરવા માટે પાછળથી ગંદકી કરે છે, એનું શરીર આખું ખરડાવી નાખે છે. શું
શું દેવોએ પરીક્ષા કરી? એક દેવ અહીંયા પરીક્ષા કરવા માટે આવતો નથી. આટલી મોટી પરીક્ષા, આખું શરીર ખરડાવી નાખ્યું, મળથી ખરડી નાખ્યું આખું શરીર. એનું ત્યારે રડે છે કે મેં કેવું કર્યું કે આ સાધુ આટલા માંદા છે, આટલા બીમાર થઈ ગયા છે, અને મેં સાધુની સેવા નથી કરી. અરે હું આમિર કરવા બેસી ગયો, મેં કેટલું ખોટું કરી નાખ્યું, મેં કેમ ધ્યાન ન રાખ્યું. ઉપાશ્રે મારાવીને સંતાનો પાત્રે છે, એને સુવાડે છે, બીજા કપડાં આપે છે, અને ઓલા કપડાનું કાપ પડવા માટે રોટલો ત્યાં ને ત્યાં પડ્યો છે, સાથે પાછું કપડું બગાડ્યું. સમતા રે રે સમતા. દીકરા જેવો નાનો દીકરાને માટે પણ ડાયપર પહેરીને માં ફેરાવે છે, એવો જમાનો છે ત્યાં. શું એ સમય હશે? શું સાધુની વ્યાવજ હશે? આવી વ્યાવજ ભગવાન મોક્ષમાં જતા પહેલાં અમે આવી એક વ્યાવજ કરી શકીને એવી શક્તિ આપજો અમને, કે અમારા મનમાં કામ દ્વેષ ન થાય, દુર્ભાવ ન થઈ જાય. રડતા જાય કે આ સાધુ આટલા બીમાર થઈ ગયા, હું શું કરું, આ સાધુને સારું થાય, દવા લઈ આવું, ઔષધ લઈ આવું. એની પાછળ પાછળ 11 વાગ્યાનો રોટલો સાંજના 6 વાગ્યા સુધી ત્યાંને ત્યાં પડ્યો છે. ફાઇબ્રો નથી સાધુએ, ખાલી કાપ કાઢ્યા કરે ત્યાં સાધુને આવી જાય, એક કપડું બગાડે, બીજું બગાડે, ચોથા પાંચમા છઠ્ઠા કપડાં બગાડ્યા કરે. રડ્યા કર્યા સાધુ કે આ મારા સાધુને આવી જ હતા, દેવ પરીક્ષા કરવા આવ્યો છે. 6 વાગ્યા સુધી એની જે ક્ષમતા જોઈને દેવે રૂપ પ્રત્યે સ્વરૂપ વંદન કર્યું સાધુને કે તારી પરીક્ષા કરવા માટે આવ્યો હતો, દેવલોકમાં તમારા વર્ણન થયા, પરીક્ષા કરવા માટે ધરતી પર આવ્યો છું, તમે પરીક્ષા ઉત્તીર્ણ થયા છો. હાથ જોડીને આનંદ સાથે ગયા કે તમને લબ્ધિ હોય તો તમને એક કામ કરું, તમારું રૂપ સરસ બનાવી દઉં. ત્યારે સાધુ રૂપ સરસ બનાવે, સંયમ વેશ પ્રાપ્ત કરેજી, તપ આંબીલ કરીને વ્યાવજ કરીને એટલું પુણ્ય ઉપાર્જન કર્યું છે, ખાલી પોતાનું થૂક કાઢીને હાથમાં લગાવે ને આંગળીમાં તો આ ખાલી સુવર્ણ કાયા દઈ જાય. શેના માટે સારી સારું કરવા? આજની તારીખમાં પણ આવા સાધુ છે એમ સમજી જો. આજની તારીખમાં શું મહાપુરુષો, શું નંદીસેન મુનિ સુસાઇડ કરવા જવું ત્યાં તમને દેવી બચાવવા માટે આવે, તમે આટલા મોટા વ્યાવજની કક્ષા સુધી પહોંચી શકો. મામાની દીકરીએ તરછોડીને ફેંકી દીધો હોય કેવું અલ્પ પુણ્ય, મા બાપનું સુખ નથી મળ્યું, એની સાથે પરમાને એને અડવા કોઈ તૈયાર નહીં, એવો કાળો કાળો શરીર. આવી સંયમ સાધના કેવી ભેગ પકડી કે બસ વ્યાવજ કર્યા કરો, બીજું કાંઈ નહીં. કેવી આમ એક ટેક લઈ લીધી ને કેવા આમ તરી ગયા યાર. પ્રભુ અમે અમારી મા બાપની, અમારા સાસુ સસરાની, અમારા વડીલોની આવી સુંદર સેવા કરી શકે એવી શક્તિ અમને આપજો. એમાં અમે ક્યારેય કંટાળીએ નહીં, અમે ઉદ્વેગ ન પામીએ, અમે ખેદ ન પામીએ, અમે ડગી ન જઈએ, અમને દુર્ભાવ ન થાય, અમને આટલું બળ આપજો પ્રભુ. હવે સંયમજીઓને સમજાય જ ને કે કેવી વ્યવસ્થા આજના કાળમાં પણ ચાલતી હશે. ઉપાશ્રીમાં મારો પાઠ ચાલે, અચાનક 11 વાગ્યાનો સમય ગયો 11:15, અને બાપા મહારાજ અંદરની રૂમમાં છે, એમની બીપી 30 થઈ ગયું, 30. કોઈને પણ ખબર ન પડે ને, જે સાધુની આવડત હતી, એક સાધુ બીપીમાં પણ બેસી ગયા, એક સાધુ ડૉક્ટરને બોલાવવા માટે પહોંચ્યા, એક સાધુએ તરત ડિસિઝન લીધું મારો પાઠ ચાલ્યા કરે. એક સાધુની આવડત જે મારા પાઠમાં બેઠા હતા એ પાઠમાં મેં એમને કીધું જો તપાસ કરો કંઈક અહીંયા હલચલ થાય છે. એક સાધુ પગ ઘોસા બેસી ગયા, એક સાધુ માથું ઘોસા બેસી ગયા, એક સાધુ એને મોઢાની અંદર જે એની યોગ્ય દવા દારૂ આપવાનું હોય એ આપી દીધું, અને બાપાને આજની તારીખમાં પાછા નોર્મલ કરી દીધું. જે સાધુ એમની સેવા કરી હતી સાધુની આંખમાં પાણી હતા, મને આવીને એમ કે મારે 5 વર્ષ સુધી એમને જીવાડવા, 90 યર્સની એજ છે, સેવા કરે છે. એ સાધુ કેટલું પુણ્ય પામ્યું હવે તમને એક નાનકડી વાત કરું. દીક્ષા લીધી ત્યારે કોઈ સાથે વાત કરતા પણ ન આવડે, અને આજે વ્યાખ્યાન મજાથી આપીશું. વ્યાખ્યાન તો ચલો પુણ્યાયથી આપતા હશે. દરેકે દરેક દવાઓ કોણ કેટલા સાઈઝની કેટલી આપવી જોઈએ બધું મળે, નામ સાથે, મિલીગ્રામ સાથે, એના ડોઝ સાથે, ટાઈમ સાથે, એના બધું બધું મળે છે. તો આ કાળમાં દેખાતા દ્રષ્ટાંત જે સાધુની વ્યાવજ અત્યારે ચાલતી હોય, એક સાધુ પણ જોયા મિત્રાનંદ શ્રી સુરજી મહારાજા, દીક્ષા દીધા પછી એવો પહેરેલી સેક્રેટરી કે આ બે પગ અને બે હાથ અટકી ગયા, આટલું જ ચાલે. 40 વર્ષથી આ દશાથી સાધુ સેવા કરે, આમ વપરાવે, આમ 40 વર્ષ આમ વપરાયું. એક દિવસ બી એમને બોલવા નથી દીધું હું લાચાર છું. એક દિવસ
સામૈયા થાય ગામે ગામમાં, એની સ્પેશિયલ બેઠક હતી, એમને પડી ન જાય ક્યાંય એટલે આમ એમને બાંધી રાખવા પડતા, સાધુ તૈયાર કરે એમને બેસાડીને બાંધી રાખે, બે હાથ બે પગ જ ન ચાલે. એમ રત્ન સુરી મહારાજના ગુરુદેવની વાત કરું છું. અને સાધુની જે મેં વ્યાવત જોઈશ, એક શું જ્ઞાન વ્યાખ્યાની પાડ પર આમ બધા લઈ જાય, આમ જ બેસી રહેવાનું અને વ્યાખ્યાન આપે. શું વ્યાખ્યાન, શું તત્વચિંતન, શું મર્મ. અમને વિચાર આવે કે 40 વર્ષ માણસ બધું આ પરવસ્તામાં, પણ બોલો સાધુની વ્યાવચ કેવી. રોગ આવ્યા પછી પણ ઘરની અંદર દીકરાઓ જેટલી સેવા ન કરે એટલા સાધુ એમની સેવા કરે, આ સંયમ જીવો. આ વ્યાવતી વ્યાખ્યા સમજી. સાધુઓને ભણાવવા માટે જતો હતો, મમ્મી દીક્ષા દીધી, મેં બાઈ દીક્ષા દીધી. બા તો થોડી ઉંમર તો થઈએ, દીકરીઓ આજે 21 વર્ષની હોય તો મમ્મી અને એની બા, દીકરીઓનો અભ્યાસ દીકરી મહારાજ, એમને હું દીકરી મહારાજ કહું છું, પણ એ સાધુઓનો અભ્યાસ સરસ ચાલે. એટલે બા મહારાજ કે હું પાણી લેવા જાઉં છું, એ બધા એમને કહેવાય કે તમારે થોડી પાણી લેવાય, સારું થોડી લાગે કે તમે ભણો ને, મને કામ નહીં કરાવ તો આળસું થઈ જશે, તમારું શરીર નહીં ચાલે, મને ચાલવા દો. કે પોતાને લાવ, હું હજુ સુધી ચાલું છું, કેમ ન લાવું. ધીરે ધીરે જાય, એક માટલું અડધું ભરીને લાવે, પાછા જાય અડધું બીજું ભરીને લાવે, 4 માટલા લાવવાના હોય, 8 ધક્કા ગાય. સાચું કહું, દીકરી મહારાજ લાવી દે, એક જ વખતમાં 2 ગળા ઉપાડી લાવે તો બધું કામ સીધું પતે એમ છે. એ ભણે એની પણ 10 મિનિટ ન બગડે માટી જતા. મમ્મી મહારાજ ગોચરી સંભાળે, આ લોકો ગોચરીની ભણો ખાલી, એ ગોચરી લઈ આવે, બા મહારાજ પાણી લઈ આવે. પરસ્પર એવું ભાવ હોય, ત્યાં એટલો તો સરસ ભાવ હોય, એમ લાગે અહીંયા રાજા સાહેબ શું છે. એકબીજા માટે આમ કામ માટે મરતા હોય, એ લોકો આમ મહેનત કરતા હોય કે નહીં આમ હું કરીશ, ઓકે હું કરીશ, હું કરીશ, હું કરીશ, હું છોડીશ નહીં, ક્યાં થઈ ગયું એ ખબર જ ન પડે. કેવી ભૂમિકા હશે સાધુ, સિંહગીરી, આર્ય સિંહગીરી, અદ્ભુત મહાપુરુષ થયા સિંહગીરી છે. સ્તોષીશ્વરીના ગુરુ હતા, નામ હતું સિંહગીરી. સિંહગીરી જેવું નામ એવું જીવન પણ સિંહ છે. જે સમય આવે ત્યારે રાજા મહારાજાને પ્રતિબોધ કરવાનો સમય આવે, એવા પણ સમય આવે કે જે સમયની અંદર એમને પોતે દિશ્યંત શાસન લેવા પડ્યા, ત્યારે સિંહની જેમ જેને નિયમ લીધા, દિશ્યંત લીધા છે, એ આર્ય સિંહગીરીજી થઈ ગયા. કઈ વનના સુકોસલ, કઈ વનના શેઠ, આ વાર્તા મેં તમને ઘણા ટાઈમ પહેલાં કરી દઈશ. જીવનમાં કેટલું અપડાઉન આવ્યું અને પછી કેવું આત્મકલ્યાણ છે તેને વાત નથી કરતું. કેવું એક નિમિત્ત તમને ખ્યાલ છે કે ખીરની અંદર એક આમ લાઈન પાડેલી હતી અને કેવું અંતરાય ઉદયમાં કે સંપત્તિ બધી જતી રહી. દાન કરતી વખતે ક્યારે પણ ખચવાટ ન આવે ધ્યાન રાખજો, મારું ખૂટી જશે આટલું જ છે, પૂરું આપી દેવાનું, થશે મને બસ જ મળશે તો કાંઈ. હાથ ધ્રુજ્યો છે તો જોઈ લેજો, આ દૂધની તપેલી ચમચીની તપેલી ઉપાડવાની, હું ચમચીઓ ભાવ છે કે નહીં, ચાની તપેલી ઉપાડવી જોઈએ, હું એક એક ચમચાથીને એક એક આમ હું શું છે. ભક્તિ કેવી હોવી જોઈએ, રોટલીનો થપ્પો ઉપાડવો જોઈએ, આવડત જોઈએ, આ ધડે પણ એને ઉપાડવું જોઈએ. કારણ કે મહાત્માઓને નિયમ હોય કે જેના આ સેજ આમ થાય એટલે સમજી લો કે આની ઈચ્છા ઓછી છે એટલે બંધ કરી દેવી. ધારા તૂટી કેમ, હલી કેમ તમારી, બેડરે શોચા લાવજો, શું ફરક પડે, ભક્તિમાં કચાશ કેમ. વરાવાનું ભક્તિ તો ઉત્કૃષ્ટ જ કરવાની, ભક્તિ હોય. એટલે હું એમ નથી કહેતો અભિવ્યક્તિ કરજો, પણ ભક્તિ તો કરવાની છે. નેક્સ્ટ સુકોસલ મુનિ, નામ જ સુકોસલ. નાની અવસ્થા, શરીર એકદમ નાનું નબળું,
અને પાલિથાનામાં છે, દેરી છે, ત્યાંથી મોક્ષમાં ગયા. જંગલમાં જન્મ થયો તો સુકોસર મુનિનો, સુખ દુઃખની પરંપરાઓ. માએ ગોળીઓ બાંધ્યું, દૂધ શોધવા ગઈ, છોકરાનો રડતો અવાજ સાંભળ્યો. રાજા નીકળ્યો, રાજા કે છોકરાનો અવાજ ક્યાંથી આવે છે, જો કે તો દીકરો એકલો. આની માં નદી કોઈ મૂકીને જતું રાખે તો તાજો ચંદ્ર જોઈને રાજાને દીકરો નહીં, લઈ ગયા. માં આવી, દીકરો ગાયબ. જન્મતા જેને માં નથી મળી, માને દીકરોનો. પછી તો સુકોસલ રાજા મોટો થાય છે ને પછી વૈરાગ્યમાં વળે છે ને પછી દીક્ષા લે છે. માને ત્યારે ખબર પડે કે દીકરાએ દીક્ષા લે છે, ત્યારે માં પણ પછી દીક્ષાની આત્મકલ્યાણ સાધી લે છે. વર્ષોથી માં જોરતી રહી, દીકરો ક્યાં, દીકરો ક્યાં, ખબર પડી દીકરો દીક્ષા લીધી એટલે પણ આત્મકલ્યાણ સાધી. કેવું હશે કર્મ, શું આપણે શું આવું કંઈ કર્મ ઉદયમાં આવ્યું છે કે માં ખોવાઈ ગઈ કે પિતા ખોવાઈ ગયા કે આ ખોવાઈ ગયું તે ખોવાઈ ગયું. વિચાર તો કરો કે જે જેને જન્મ જંગલમાં થયા, ગોળિયું નહોતું, ગોળિયું ઉપરની ચૂંદડીનો છેડો તોડીને જાળને બાંધીને ગોળિયું નાખે જ માં. જ્યારે દૂધ શોધવાનો સમય આવી જાય અને માં શોધવા નીકળે કે ગાય દેખાય તો દૂધ શોધીને લાવું, એટલી વારમાં દીકરો ગાયબ થાય. શું દુઃખ હશે ખાલી કુંડ્રિક. કુંડ્રિક ને કંડ્રિક બે ભાઈ હતા, બહુ સૂક્ષ્મ છે આ લોકોનું જીવન. કુંડ્રિક સિદ્ધિરાજા અને કંડ્રિક શુદ્ધ સંયમ પાલે. કુંડ્રિક એવું સંયમ ન પાલે, કંડ્રિક બહુ જ સરસ સંયમ પાલે. દેવલોકના ભવનની અંદર રોજના એક ગ્રંથ હતો, એનો 500 વખત સ્વાધ્યાય 500 વર્ષ સુધી કર્યું છે. આવા મહાન વ્યક્તિ દીક્ષા લીધી. એક ગામમાં સાધનામાં ઊભા છે ને ગામવાળાને લાગ્યું કે આના કારણે વરસાદ રોકાઈ ગયો, અથડા મારે છે, લોહી લુવાણ થઈ ગયા. ત્યાં સુધી ખબર પડતી નહોતી કે આટલા પથરા વાગી રહ્યા છે. સાધનામાંથી જ્યારે બહાર આવ્યા ત્યારે ખબર પડી ગયા કે કંડ્રિક જે હતા એ શુદ્ધ સંયમ પાળતા હતા. એનો વિચાર બગડી ગયો. ગામમાં એટલો વરસાદ વરસાવી નાખ્યો, આખું ગામ ડૂબી ગયું, પોતે ડૂબી ગયું. કુંડ્રિક દીક્ષા લઈને 32 વર્ષ એટલે વાપરતા હતા, બહુ પાડતા નહોતા, શું બધી વરસાદી કરી. એક સારું પડતા હતા અધ્યવસે બગડે તો ગયા, એક નહોતા પડતા પણ અધ્યવસે સારો તો ટકી ગયા. આનો તમારે એમ નથી લેવાનું કે અમે કાંઈ કરીએ નહીં પણ અમારા અધ્યવસે સારા રાખે. આપણે તો એ પકડવાનું કે કરવાનું બી સારું અને અધ્યવસે પણ સારા રાખવાના, આપણે આ પકડવાનું છે. પણ કરવામાં ક્યાંક યથાશક્તિ થાય, આપણે અટકીએ, આપણે બધું બરાબર ના કરી શકીએ, શરીર સાથ ન આપે તો અધ્યવસાય તો સારા જ રાખો. કેસી સ્વામી એ પુંડરીક સ્વામી જુદા અને પુંડરીક જુદા છે. કેસી સ્વામી ભગવાન પાર્શ્વનાથના ગણધર હતા, પરંપરામાં આવેલા ગણધર કેસી. ગૌતમ સ્વામી સાથે વાત થાય છે ત્યારે ગૌતમ સ્વામી કહે છે કે હવે ભગવાન પાર્શ્વનાથનું શાસન છોડીને તમારે ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં આવવું પડે. કેમ? તો કે હવે ભગવાન મહાવીર સ્વામીનું શાસન સ્થપાઈ ગયું છે એટલે તમારે આવવાનું. મોટા હતા પણ ગૌતમ સ્વામીની વાત સાંભળીને પણ આવી ગયા અને ગૌતમ સ્વામીથી નાના થઈ ગયા. શાસન એની મર્યાદા સ્વીકાર. એ જ કેશી સ્વામી પરદેશી રાજાને પ્રતિબોધ કર્યો. પરદેશી નામનો રાજા હતો. ગુરુદેવ જ્યારે એને મળે છે અને ગુરુદેવ જ્યારે સ્વર્ગ અને નરકની વાત કરે ત્યારે કે સાહેબ મારા બાપા બહુ હિંસક હતા, એ તો મારી નરકમાં જ ગયા છે તો મને અહીંયા આવીને કહેવા જોઈએ ને કે નરકમાં છે બેટા, તું હિંસા ના કર, તું ખોટું કામ ન કર, મને કેમ કહેવા આવતા નથી. તો કેસી સ્વામી સમજાવ્યું કે સાંભળ, તારા નગરમાં કોઈ મારા રોજ ચોરી કરી પકડાતો જ નથી. મહા મુસીબતે માંડ માંડ ક્યારેક કોઈ તે મસ્ત પ્લાન બનાવ્યો, જાળ વિછાવી પકડાયો અને તને રિક્વેસ્ટ કરી સાહેબ 3 દિવસ માટે ફરવા દો ને, તો રજા આપે. તો કે ના ના કોઈ કાઢે ન આપું. તો કે બાપાની આવી હાલત છે, એને કેવું જ છે તને આવવા માટે? એ એમ કહે છે ત્યાં આગળ મને દેખાય છે, એ કહે છે કે ઉપર જાઓ મારા દીકરાને કહ્યા, પણ એ આવી શકે એમ નથી, તેને આવવા જ નથી પડતું. વાત સાચી છે.
સાહેબ એક કામ કર, મારી મમ્મી તો બહુ ધર્મ કરતી હતી, તો ધર્મ કરતા કરતા તો એ લોકમાં જ ગઈ પાકું, તો મને ત્યાંથી કહેવા કેમ નથી આવતું? લોજિકલી જવાબ આપ્યો, એ તારી મમ્મીને નીકળવું જ છે ત્યાં. ત્યાં હમણાં જ નાટક સ્ટાર્ટ થયું, ત્યાંના નાટક 2000 વર્ષ ચાલશે, એવા નાટક અદ્ભુત હોય કે ખોવાઈ જશે, એટલે હવે નહીં આવે. એ વાત સાચી છે. એમ કરીને સ્વર્ગ નરકને બધી ભરોસા તોડાવી, પરદેશી રાજાને સમજાવી કરી, સંસારનો વૈરાગ્ય કરાવી, દીક્ષા આપી અને કલ્યાણ કરી મોક્ષ મોકલી દીધા. ભૂતકાળની દશા પ્રશ્નો કરે, વર્તમાન દશામાં તો મોક્ષમાં જતા રહેવાય. નાસ્તિકમાં નાસ્તિક પ્રશ્નને આસ્તિક બનાવ્યો કેસી સ્વામી, આરામથી રમતા રમતા. કરકંડુ મુનિ, બહુ મોટી વાર્તા તો ખ્યાલ નથી, પણ કરકંડુ નામ હતું, અને મોક્ષમાં ગયા, આત્મકલ્યાણ સાધ્યું એટલું ખબર છે. હલ અને વિહલ બંને ભાઈઓ હતા, એ પણ આત્મકલ્યાણ સાધીને મોક્ષમાં ગયા, એની બહુ મોટી વાર્તા મળતી નથી. સુદર્શન શેઠ, અદ્ભુત જીવન, એટલા રૂપરૂપના અંબાર હતા, તેથી એ તો પ્રતિક મને પોષ જ કરે. એક સ્ત્રીએ ઘરે બોલાવ્યા, સામેથી ભોગની માંગણી કરી, તો એમ બોલ્યા કે હું તો નપુંસક છું, ખોટું બોલીને નીકળી ગયા. પછી કુદરત એવું થયું કે એના દીકરાને એની પત્ની વિશે એને સમાચાર મળ્યા કે આ તો સુદર્શન તો પરણેલો છે. જોલી સ્ત્રીએ ફરિયાદ કરી રાજાને, આ આવું આવું ખોટું ખોટું મારી સાથે કર્યું છે. સુદર્શન શેઠની સજા થઈ કે સૂરી પર ચડાવી. નૌકારનું સ્મરણ, કોઈ કદા કોઈ વિકલ્પ નહીં, જે કર્મમાં જીત હશે. સૂરી પર ઉભા રહ્યા, ત્યાં આગળ અચાનક શાસન દેવી આવીને સૂરી તોડી નાખી. સાબિતી કર્યું કે આ શેઠ સાચા છે, આને ઉત્કૃષ્ટ જીવન જીવ્યું છે, આ સ્ત્રી ખોટી છે. કેવું બ્રહ્મચર્ય હશે! શાસન દેવ સહાય કરવા માટે પહોંચ્યા, આટલું બ્રહ્મચર્યની શુદ્ધતા. સપોષત પાડવાના સૂત્રમાં જ્યારે મહાપુરુષને યાદ કરે ને ત્યારે એમનું નામ આવે છે, સાગર ચંદો કાંબો ચંદ વડીસો સુદન સનોધન. અખંડિયા જીવન તેવી, જીવના અંત સુધી જે લોકો અખંડિત રહ્યા છે, વ્રત તોડ્યું નથી, અખંડિત, આ સુદર્શન શેઠ છે. શાલ અને મહાશાલ, એની કોઈ બહુ મોટી વાર્તા નથી. શાલીભદ્ર સૌથી ટોપ, અને જેનું નામ વારંવાર આપણે સાંભળ્યું, 99 પેટીઓ ઉતરતી હોય તો યાદ આવે જ ને. 32 પત્ની, 99 પેટીઓ, 1 પેટી ઉતરતી નથી. યાદ સવાર પડીને ઘરની બહાર કામ કોઈ કુંડલ મૂકી ગયો હતું, વિચાર આવે, હા હા કોઈ બ્લેક ન તો બ્લેક તો નહીં કરી નાખે ને, પછી લોચો તો નહીં થયો હોય, આવ્યું જ કે નહીં કાંઈ આવું, એકાદ રૂપિયા પડે કે નહીં ઘરમાં અચાનક આમ ટક કરી નાખે, ક્યાંકથી આવે આગળમાંથી પડે. ભરેલા છે કબોડ આટલા બધા? પાડો જ્યારે પડતા હશે, બાકી પડતા એ નહીં હોય. શાલીભદ્ર પુરાણા ભૂની અંદર પિતાજીને પૈસા આપેલા જાત્રા કરવા માટે, કુદરતી પિતાજીનું અવસાન થઈ ગયું, પિતાજી બે લોક પાસે દીકરાનો જન્મ થયો, ભદ્રા માતા, નાનો દીકરો શાલીભદ્ર. 7 માળની હવે, પહેલો માળ પગરઘા રાખવા માટે ચાંદી હોય, બીજો માળ પ્રાણીઓને ખવડાવવાની વસ્તુ રાખવા માટે સોનાનું, ત્રીજો માળ નોકર ચાકરની આવાસ રૂમ, વૈડુર્ય અને નીલમય રત્ન, ચોથો માળ જેમાં શાલીભદ્રના ખાલી કપડાં અને મોજડી, સફેદ અંક અને અર્ક રત્ન, પાંચમો માળ એની રાણીઓને રહેવા માટેના આવાસ, 5 ભાતના રત્ન, છઠ્ઠો માળ પત્ની સાથે મળવું હોય ત્યારે નીચે આવીને એને રમવા માટેના બેડરૂમ મોટું વિશાળ, 7મો માળીનો પોતાનો મહેલ,
સાતમા માળથી છઠ્ઠા માળે આવવાનું કષ્ટ સાલીભદ્રે લીધું નથી, નહીં. પુણ્યની તાકાત સમજાય હવે? ભદ્રા માતાનો રૂમ પાંચમા માળે ચોથા માળે છે અને પોતાના મહેલની પાછળ એક મોટો કૂવો, પેટી ઉતરે એમાં જેટલા કપડાં, આજે જે કપડાં પહેરે પાછળ કૂવામાં ફેંકી દેવાનું, અને બીજા ત્રણ પેટી દરેકને મળે, 32 પત્નીને 32 પેટી મળે અને એક પેટીને મળે, એમાં એકની અંદર ભોજન હોય, એકની અંદર કપડાં હોય ને એકની અંદર દાગીના હોય, આજે પહેરવાના કાલ ફેંકી દેવાના. ગોલસુખ જોવો ત્યારે આનંદ આવે ને. સાલીભદ્રનું ગ્રંથ વાંચે ને તો ફ્લિકુલ આવે, આટલું જ છે. અને ગોલસુખ જોવા લઈ ગયા દુબઈમાં, બધું ગોલ પત્યું ભાઈ, બધું ગોલસુખ ક્યાં હતું કે આ હતું કે બધું દુકાન હતી આ બધી, તો ગાંધ તો ગોલસુખ કહેવાય બધું. આના બધું સાલીભદ્ર મોટું હતું, પટારા ભરી નહોતું, પટારાઓ ભરી, કૂવો ઘરની પાછળ એક કૂવો રાખવો પડ્યો હતો, કૂવામાં દાગીના ફેંકી દેવાના, આજના પહેરેલા કાલે નવા, 32 પત્નીને મળતું હતું. એક દિવસ એક ડ્રેસ એક વખત પહેરીને કાઢી નાખવાનો, જીવ પડે આપણો તો. હા કોને, એમાં જ રહી ગયા છો, રિસાયકલિંગ રિસાયકલિંગમાં. મૂર્છા નથી જુઓ ને અત્યારે, મત તત્વ કે ફેંકી દે, મૂર્છા કંઈક વધારે જ એટલે નહીં, મૂર્છા જ નથી એમ, મહત્વની વસ્તુ એ છે. કાલે નવું આવું એટલે ફેંકાય જેમ નહીં. સાત માળની વળીને સાતના માળે ખાલી બેઠો શાંતિથી, એને દુનિયાનો દય ખબર નથી. તમને તો એટલી ખબર છે, અહીંયા મિનિસ્ટર કોણ, સરકાર શું બોલો, મોદી અત્યારે ક્યાં ગયું, પુણ્ય ભોગવતા આવડે છે? તમારી પાસે પુણ્ય છે, તમને પુણ્ય ભોગવતા આવડતી જ નથી, સમજી લેજો. શું કહું છું સાંભળ્યું સરોજબેન? પુણ્ય છે, પુણ્ય ભોગવતા તમને આવડતી જ નથી, સમજી લેજો. બાંધીને રાખવાથી વધવાની નથી. કેવળ નાની ભગવાન જ્યારે કેવડી સમુદાત કરે ને ત્યારે પુણ્યની બેલેન્સ વધી જાય ને, ત્યારે પુણ્યને તોડવા માટે પાપમાં ટ્રાન્સફર કરીને તોડવું પડે છે. કેવો હવે ભાઈ લાગ્યો ને કે તારું પુણ્ય ખૂટી જાય નો ભાઈ, નથી ભોગવી શકતા, નથી વાપરી શકતા, બચાવતા રહેવું પડે, આવી દશા છે. તો બાંધો વધારે કરો ને, રોજ અષ્ટકારી પૂજા કરો, પુણ્ય વધતું જ હશે તમારું, વધારો ને, હું ના ક્યાં પાડું છું. આ વિષયની ઊંડાણ તમે આપણે આવતા ક્લાસ અંદર કરશું. સાલીભદ્રની વાત, પુણ્યાય બાંધવી એટલે શું, પુણ્યાય હોવી એટલે શું, પુણ્યાય વપરાય એટલે શું, ને પુણ્યાય ભોગવાય એટલે શું. હમણાં જ અમેરિકામાં વત્સલભાઈને ગાડીમાં બેઠો તો વત્સલભાઈ મને એક વસ્તુ કીધી, સર મારી પુણ્યાય બહુ છે, મારી પુણ્ય, અમે પહેલાં દિવસે એ મને બોલાવે એટલે અમે સાથે ફરતા હતા, મારી પુણ્યાય બહુ સારી, મારી પુણ્યાય બહુ બોલાય. મેં ગાડીમાં એમને ટકોર કરી દીધી, મેં કીધું પુણ્યાય પુણ્યાય બહુ છે, એમની પુણ્યાય ખતમ થઈ, જેમ બોલતા શીખ. એક જ વસ્તુ ગાડીમાં કીધી અને એમને એવો ટકોર બેસી ગયો, અષ્ટહરી પૂજા ઘરે ચાલુ કરી, આત્મા ઉત્તમ હતો અને પરમાત્માની ભક્તિ ચાલુ કરી. અને મને વોટ્સઅપ પર મેસેજ લખ્યો કે સાહેબ તમે મને હલાવી નાખ્યો, હું તો એમ માનતો તો મારી પુણ્યાય સારી, પણ તમે કીધું પુણ્યાય ખર્ચાઈ રહી છે, સાહેબ વાત તો સાચી છે, પુણ્યાય ખર્ચાઈ જશે પછી શું કરીશું. હું તમને એક જ નાનો લેસન આપું છું, પુણ્યાય હોવી ઘણા બધા મળશે, પુણ્યાય ભોગવવી કેટલા મળે જોજો તો ખરી, કે હું ભોગવી શકીશ મળશે. નિયમ આ વખતે તમારે ગરીબને કંઈ પણ અનાજ આપવાનું, 200 ગ્રામ 250 ગ્રામ રહી શકીએ, ગરીબને આમ કાચું અનાજ જેવું નહીં આપી દઉં. નવરદાન વધારે પણ એકદમ અઢાર સમજાવ્યું, 10 ગ્રામ 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 10 ગ